તો આપણે ફરીથી ચાલુ કરીએ પાંચ પોઈન્ટ એકથી કે અલગીકરણની પદ્ધતિ કે પેલી પદ્ધતિ હતી મંથલી એક્ઝામ પચીસ માર્ક નું પેપર ગયું તેમાં આપણને ઘણી વખત ચિત્ર પણ આપેલા હતા કે આ ચિત્ર છે એ સેનું છે અથવા તો કઈ પદ્ધતિ દર્શાવે છે આમાં આપણને દેખાડે તેમ કે કઈ પદ્ધતિ દર્શાવે છે અલગીકરણની પદ્ધતિનું નામ આપો તો આપણે જોવાનું ત્યારબાદ સાઈડમાં છે તો અહીંયા જ એક આવી રીતે ચિત્ર આપે અને બતાવે કે કઈ પદ્ધતિ દર્શાવે છે તેવી રીતે દરેક પાર્ટની અંદર ચિત્ર છે એ પિક્ચરમાં પણ નીચે જે લખેલું હોય બરાબર કોઈ પણ ચિત્ર હોય ને આકૃતિમાં નીચે લખેલું હોય કે આકૃતિ છે એ શેની છે તો એકવાર આપણે જોઈ લેવાની કારણ કે આમાં આપણને એક માર્ક્સના બે માર્ક્સનો ક્વેશ્ચન હોય એમાં પૂછે તો આપણને રોકડો એક માર્ક્સ મળી જાય ને જો ખ્યાલ હોય ચિત્ર જોયું હોય તો આપણને મળી જાય તે રીતે વાંચતું તો જવાનું પરંતુ એનું ચિત્ર હોય એ પણ છે એ આપણે મગજમાં યાદ રાખવાનું હોય છે કે જે આપણને સરળતા એટલા માટે તો હાથ વડે વીણું તો કે હાથ વડે વીણવાની પદ્ધતિનો ઉપયોગ ઘઉં ચોખા કે દાળમાંથી થોડા મોટા કદનો કચરો કાંકરો કે ફોતરા દૂર કરવા માટે થાય છે હાથ વડે વીણવાની પદ્ધતિનો ઉપયોગ છે ક્યાં થાય છે તો કે મોટા કદનો કચરો છે એ દૂર કરવા માટે અથવા કાંકરા અને ફોતરા દૂર કરવા માટે આપણે ઘઉંની અંદર જોયું બરાબર પિક્ચર છે યાદ રાખવાનું ત્યારબાદ બીજી પદ્ધતિ કે અનાજનું છળવું પાકની લણણી થઈ જાય પછી ચોખાના ડુંડાના ખેતરમાં તો આપણે ઢગલા જોયા જોઈએ બરાબર તે એ જે ડુંડા હોય છે એ ડુંડા વગેરેમાંથી દાણાને અલગ કરવાની પદ્ધતિ એટલે એને કહેવાય છડવું વ્યાખ્યા પૂછાય કે છડવું તો કે ડુંડામાંથી દાણાને અલગ કરવાની રીતને છડવું કહેવામાં આવે છે સાવ ઇઝી જ વ્યાખ્યા છે થ્રેસિંગની મદદથી છે એ કરવામાં આવે છે ચિત્ર છે યાદ રાખવાનું ત્યારબાદ ઉપણું તો આ પદ્ધતિ પણ આપણે ઘરે જોયું જોઈએ કે મિશ્રણના ઘટકને અલગ અલગ પ્રકારે રીતને અલગ અલગ પ્રકારે ઉપણવાની એક રીત છે કે જેના મદદથી હલકો કચરો છે એ પવનની મદદથી ઉડીને એક બાજુ જતો રહે છે કે હલકો કચરો હોય છે એ પવનની દિશામાં જાય છે અને ભારે કચરો હોય છે એ જમીન ઉપર પડે છે અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો ચિત્ર પૂછાય ને એમ કે આ કયનું છે તો કે ઉપણું પદ્ધતિ પવનની દિશામાં છે એ હલકો કચરો એક બાજુ જાય છે અને ભારે કચરો છે એ નીચે આવે છે ત્યારબાદ ચાળવું તો કે ચાળવાની ક્રિયા તો આપણને ખરે ખ્યાલ જોઈએ ચાળવાની ક્રિયા તો આપણે કરવી જોઈએ અને જે રેતીમાં ને કાંકરા હોય તો કળિયા કામવાળા છે એ પણ ચાળતા હોય છે પરંતુ ચાયણો કેવો હોય બધાયનો અલગ હોય ખરે આપણે ઝારો હોય બરાબર તો ઝારાની અંદર ઘણી વખત જોજો ચાયણામાં તંચા ચારી આવેલી હોય જેમાંથી ઝીણો કચરો સૌ હોય એ પણ દૂર થાય થોડોક મીડિયમ હોય તો એ પણ આપણે ચાલી શકીએ પછી લોટ ચારવાનો આંક હોય તો એ પણ અલગ હોય તો ચાળવાની ક્રિયા છે અલગ અલગ હોય છે ત્યારબાદ પ્રવૃત્તિ ચાર કે એની અંદર નિક્ષેપણ નિતારણ અને દારણ તો નિક્ષેપણ હતું એ કોને કહેવામાં આવતું હતું તો કે નિક્ષેપણ એટલે કે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક હોય છે એ નીચે બેસી જાય પાણી એડ કરીએ કોઈ પણ મિશ્રણની અંદર પાણી એડ કરીએ તો વજનમાં ભારે ઘટક હોય તો એ પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે એ પદ્ધતિને નિક્ષેપણ કહેવામાં આવે છે નિક્ષેપણની વ્યાખ્યા તો કે મિશ્રણમાં રહેલ વજનમાં ભારે ઘટક પાણી ઉમેર્યા બાદ પાણી લખવું છે એ ફરજિયાત છે કારણ કે એક પાણી હોય ને એક લિક્વિડ હોય તો જ નીચે બેસે ને પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય તો એ પદ્ધતિને નિક્ષેપણ કહેવામાં આવે છે આપણે ખાંડ હોય પાણીની અંદર ખાંડ નાખી ખાંડ તળિયે બેસી જાય ને તો ખાંડ કેવું તો કે નિક્ષેપણ પછી ઓગળી જશે પરંતુ આખી પ્રોસેસ કઈ થઈ તો કે નિક્ષેપણ કે ભારે ખટક હોય એ નીચે બેસી જાય એટલે એને નિક્ષેપણ કહેવાય અને જ્યારે પાણી હોય છે એ આપણે દૂર કરીએ તો એને કહેવામાં આવે નિતારણ જો આકૃતિ પાંચ પોઈન્ટ આઠમાં છે આ ગ્લાસ છે એ ગ્લાસની અંદર અહીં તળીએ કચરો દેખાય છે બરોબર અથવા કોઈ પણ પદાર્થ હોય તો એ પદાર્થ છે તળિયે છે એટલે એને શું કહેવામાં આવે નિક્ષેપણ બરોબર અને ઉપરનો જે ભાગ છે ઉપરના ભાગમાંથી તળીઓ બધું ધૂળ નાખ્યું હોય તો ધૂળને કાકરાને બધું નીચે બેસી જાય પછી ઉપર ઉપરનું પાણી છે એ પાછું એક ગ્લાસમાંથી બીજા ગ્લાસમાં લઈ લે તો એને શું કહેવામાં આવે તો કે નિતારણ નિતારણની મદદથી છે એ ચોખ્ખું પાણી છે એ આપણે મેળવી શકાય ત્યારબાદ આવતી પદ્ધતિ ગારણ તો ગારણનો તો ખ્યાલ જ હોય ઘરે ચા હોય છે દૂધ હોય એ ગાળતા જોઈએ આપણે કે ચા ગાળીએ તો ચાની ભૂકી છે એ અલગ થઈ જાય છે ગરણીમાં રહી જાય છે અને લિક્વિડ છે એ બધું નીકળી જાય છે તો આ હતી નિક્ષેપ નિતાણ અને ગારણની પદ્ધતિ ત્યારબાદની પદ્ધતિ હતી બાષ્પીભવન કે બાષ્પીભવન કોને કહેવાય એક માર્ક્સની અને ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા કે બાષ્પીભવન પાણીને બાષ્પમાં રૂપાંતર કરવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે બાષ્પ એટલેનું બીજું નામ છે વરાળ પણ આપણે છે વરાળ નહીં લખવાનું આપણે શું લખવાનું બાષ્પ જ લખવાનું થાય કે પાણીને બાષ્પમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહેવામાં આવે છે યાદ રાખવાનું પાણીને બાષ્પમાં રૂપાંતર કરવાની ક્રિયા એટલે બાષ્પીભવન કે અહીંયા આકૃતિ તમે જુઓ તો એની અંદર શું કરે છે તો કે નીચે જે બર્નર છે તો એ બર્નરની મદદથી છે એ નીચે આગ લાગે મીન્સ કે એ જે સળગાવીએ આપણે એટલે ધીમે ધીમે પાણી ઉકળવા લાગે અને એ પાણી છે એ ધીમે ધીમે વરાળ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે એને કહેવામાં આવે પાણીનું વરાળમાં રૂપાંતર થવાનું બાષ્પીભવન અને જ્યારે ઘણી ભવન છે તે ઘનીભવનની ક્રિયા છે એ આનાથી થોડું કે ઘનીભવન કોને કહેવાય તો કે પાણીની વરાળનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહેવાય બરાબર પાણીનું વરાળમાં રૂપાંતર થાય તો બાષ્પીભવન પણ એ જ વરાળનું પાછું પ્રવાહીમાં રૂપાંતર થાય તો ઘનીભવન બંને વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ છે બરાબર કે પાણીનું વરાળમાં રૂપાંતર થાય તો બાષ્પીભવન અને એ જ પાણીની વરાળનું પાછું પાણીમાં એટલે કે પ્રવાહીમાં આપણે પાણી નહીં લખવાનું આ તો જસ્ટ ઇઝી લાગે એટલા માટે પણ લખવા ટાઈમે વ્યવસ્થિત લખવાનું કે પ્રવાહીમાં રૂપાંતર થાય એને કહેવામાં આવે ઘણી ત્યારબાદ આપણે જોયું હતું કે સંતૃપ્ત દ્રાવણ કે કોઈ પણ પાણી હોય બરોબર એની અંદર આપણે કોઈ પણ પદાર્થ એડ કરીએ હવે મીઠું એડ કરતા હોય ખાંડ એડ કરતા હોય ફટકડી કોઈ પણ વસ્તુ એડ કરીએ પછી એક સમય આવો એવો આવે છે કે જેમાં પદાર્થ છે એ ઘટક છે ઓગળી શકાતો નથી તો જ્યારે એ પદાર્થ અથવા ઘટક ઓગળી શકાતો નથી ત્યારે છે એ દ્રાવણ કેવું થઈ જાય છે સંતૃપ્ત દ્રાવણ જે પદાર્થ એડ કર્યો એનું દ્રાવણ થઈ જાય પાણીની અંદર મીઠું નાખો તો એ મીઠાનું દ્રાવણ પાણીની અંદર ખાંડ નાખો ખાંડનું દ્રાવણ જે પદાર્થ એડ કરો એનું દ્રાવણ છે બની જાય છે અહીંયા આપણો જે પાઠ પાંચમો છે કે પદાર્થનું અલગીકરણ એ પાઠ છે પૂરો થાય છે પરંતુ આપણે પદાર્થના અલગીકરણની દરેક પદ્ધતિ યાદ રાખવાની રહેશે કારણ કે બે માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે પદાર્થની અલગીકરણની પદ્ધતિ જણાવો તો ચાળવું હાથ વડે વીણવું ઉપણવું એ બધી પદ્ધતિ ત્યારબાદ નિક્ષેપણ નિતારણ ગારણ બાષ્પીભવન ખની બધી જ પદ્ધતિ લખવાની થશે એકવાર સારાંશ જોઈ લઈએ કે પદાર્થને મિશ્રણમાંથી અલગ કરવા માટે વીણવું ઉપણવું ચાળવું નિક્ષેપણ નિતારણ અને ગારણ વગેરે પદ્ધતિ છે એ ઉપયોગી થાય છે આ ઉપરાંત કઈ હતી તો કે બાષ્પી ભવન અને ઘણી ભવન અનાજમાંથી હાથ વડે વીણીને ફોતરાને કાકરા દૂર કરવામાં આવે પછી ફોતરાને ભારે દાણાથી અલગ કરવા માટે ઉપણવાની પદ્ધતિ છે ઉપયોગી થાય છે મિશ્રણના ઘટકના કદમાં વિવિધતા હોય ત્યારે તેને અલગ કરવા માટે ચાળવું અથવા ગાળવું છે એ પદ્ધતિ વપરાય છે કે કદની અંદર સાઇઝ જ્યારે નાની મોટી હોય છે ત્યારે છે એ ચાળવું પદ્ધતિ વપરાય ચાળવા માટે નીચેથી ઝીણો કચરો હોય છે એ જતો રહે છે તેને નિતાણ દ્વારા છે દૂર કરવામાં આવે ત્યારબાદ અદ્રવ્ય ખન અને પ્રવાહીના મિશ્રણને ઘટકના અર્ગીકરણ માટે ગાળણ વપરાય છે પ્રવાહીના વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહેવામાં આવે છે અને દ્રાવ્ય થયેલ ન હોય ત્યારે ઘન પદાર્થને અલગ કરવા માટે બાષ્પીભવન વપરાય છે સંતૃપ્ત દ્રાવણ એટલે કે વધુ પદાર્થને ઓગળી શકાતું નથી દ્રાવણને ગરમ કરી એટલે વધારે પદાર્થ છે એ અંદર ઓગળી શકાય છે જેમ દ્રાવણને ગરમ કરતા જાઓ તમે એમ છે એ વધારે પ્રમાણમાં ઓગળી શકાય મીઠાનું દ્રાવણ હોય હવે મીઠું ન ઓગળે પરંતુ આપણે એ પાણીને ગરમ કરશું તો હજી મીઠું છે એની અંદર ઓગળી શકાશે પાણી તેનામાં જુદા જુદા પદાર્થને જુદા જુદા જથ્થામાં ઓગાળે છે આપણે ખાંડનું અને મીઠાનું એક્ઝામ્પલ આપણે જોયું ઘરે ટ્રાય કરવાની ગ્લાસમાં ખાંડ અને મીઠું લઈને બરાબર હવે અહીંયા પાંચમો પાર્ટ છે એ કમ્પ્લીટ થાય છે